એવરી ગુડ મોર્નિંગ, કેમ છો તમે? ઉમ્મીદ કરીએ કે તમે બધા એકદમ મજામાં હશો. તો ભાઈ સ્વાગત છે નવા એક વ્લોગમાં. મારા કપડાં વ્યવસ્થિત રીતે ગોઠવે છે એમ તો સીધી છોકરી છે. સરસ દ્રશ્નાની ચુંદડી ખોવાઈ ગઈ. વ્લોગનું ટાઇટલ આવશે દ્રશ્નાની ચુંદડી ખોવાઈ ગઈ. સવારે થોડીક ઘડીક મુલાકાત થાય મારી દ્રશ્નાની, પછી આખો દિવસ તો બે એકબીજાને જોયા વગેરે કાઢીએ. બધી પછી કામ કરતા હોય તો એ બધું ધ્યાન રાખવું પડે, એટલે ચૂપે ચૂપે કે વાત કરતા હોય, જેમ કે લગન પહેલાં ચૂપ ચૂપ કે વાત કરતે છે, ઉસી તરફ વાત કરતે હે મેં દ્રશ્ના. અત્યારે અમે લોકો જઈએ છીએ કામ ઉપર. કાંધી શું, તમે બધા અમારા વિડીયો જોવો અને ખૂબ સારી કોમેન્ટ કરો ને લાઈક કરો ને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ, હો પ્લીઝ. પાસે બીએસ આવી છે, એક દર્શના પાસે છે ને, તો એની છે ને ચુંદડીમાં બાંધી છે ખોવાઈની સાવી, અને એક મારી પાસે છે, એ મેં આ ગાડીના કિચનમાં રાખી દીધી. આવો આવો, ક્યાંથી ખાઈ લીધું ને આ તો મેં દીધું તું, બધીને દીધું તું. હેલો દ્રશ્ના જી, કેસે હે આપ? ગુડ મોર્નિંગ. કરિયા કેતી હે. હેલો અંકલ જી, ગુડ મોર્નિંગ. ભાઈ ઘરે આવ્યો ને તો પ્રોબ્લેમ થવાની હતી, પણ એની આપણે વાંધો નથી. પણ એ હાલી પ્રોબ્લેમ એ છે, સિલિન્ડરમાંથી આઈ થિંક લીક થાય છે. તો મને હમણાં કીધું દર્શનાએ પ્રોબ્લેમ અહીંથી નવા નીકળે, અહીંથી ગેસ નીકળે. અત્યારે અમે ગેસનો બાટલો જ નથી ચાલુ કર્યો આજે. હવે પહેલાં છે ને આપણે આને નવો લેતા આવીએ અને આને ભેગું લેતા જઈએ. કા થેલીમાં નાખી લીધું મસ્ત, લેતા જઈએ ભેગું રિપેર કરાવી આવીએ. તો અત્યારે કામ ઉપર આવી ગયા છે, અને આઈ થિંક 12 વાગે આપણે રજા મળશે ને ત્યારે આપણે ગેસનું રેગ્યુલેટર ચેન્જ કરવા જવાનું છે. અત્યારે કામ કરવાનું છે ને, 12 વાગે રજા પડશે ને પછી આપણે જવાનું છે. નવું જ લેવું પડ્યું ભાઈ, નો હાલે ને આ જૂનું. હા ભાઈ, આને રાખી લઈએ ને આને રાખી લઈએ. 250 નો ઢુંબો આવ્યો, ઓનલાઈન આવશે. કોઈ દિવસ આવી વસ્તુ છે ને ભાઈ જૂની ના લી હોય, અનુભવ થઈ ગયો મને, હું ખબર યાર. મેં કીધું જ એ કહેવાય જૂનું હાલશે કે હાલશે દી કે એમ. મેં કીધું કાંઈ વાંધો તો જૂનો આપી દો. 150 નો ફેર હતો, એ 100 રૂપિયાનો એવું હતું ને, 250 રૂપિયાનું એવું. ફાઇનલી અહીંથી રાજકોટમાંથી લેવું પડ્યું, અત્યારે ગયો તો લઈ આવ્યો. હવે મેં ઉપર આને તો કેસો જ જાહું ને, એટલે આપણે જ્યારે જાહું ને કેસો ત્યારે એને વ્યાજ સહિત આપી દે એને પાછું. વાલ્યો ભાઈ રાખો આને તમારી પાસે, એક દિવસે નથી આવી, બહુ અઠવાડિયું થયું છે. અઠવાડિયું છે લીકેજ આવતું હતું ભાઈ. તોય અમે એટલો બાટલો ઈ તો ભર્યો, હાલ તો ફૂટે નહીં તો કઈ, પણ બાટલો પૂરો થઈ જાય તો 1500 રૂપિયા બાટલો સાહેબ. ઈ જ વાત છે ભાઈ. હા તો ભાઈ હવે છે ને કઈ વાંધો નહીં, જે થયું ઈ જરા જરા લીક થયા રાખે તો એ કાંઈ મેનો ગેસ કેટલો ભરી જાય. હું પાણી ગરમ એ નથી કરતી નાવાનું. ફિટ કરી દે, કઈ વાંધો નહીં. હાલ કનેક્શન લાગી ગયું ભાઈ, હવે કઈ હવે ઉપાધિ યાર. કઈ પ્રોબ્લેમ આવે એના પેલા હે ને ખબર પડી ગઈ હતી. સારું પૈસા તો કોઈ રહ્યા હું વધે તો કઈ નહીં, કોક ને કોક ભગી લે ગયા બધી ભરવે જિંકા જિંકા છોકરા. આપણે તો નવ હોય, કઈ વાંધો ભાઈ, રેડી હવે આપણું. હવે ઉપાધિ એવું છે, ઉપાધિ તો ભાઈ હવે છે ને જમી લઈએ, બહુ ભૂખ લાગી. પછી પાછું કંપનીએ જવાનું છે. તમે બધા વિડીયોમાં ભણ્યા રહેજો કન્ટિન્યુ ભાઈ. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. હાલો દર્શનાજી, ટાઈમ થઈ ગયો જવાનો. ટોયા ટોયા હો, એ હે ટોયા ટોયા. 250 નો આવ્યો ધુંબો,
સસ્તી વસ્તુ લેવા જઈએ ને અને જૂની વસ્તુ તો એમાં છે ને ગભરાવાનું જ રહી. ને 250 નહીં 100 રૂપિયાનું એ જૂનું લીધું હતું આપણે. રીઝી સી રિયલ હું છે ને ભાઈ સસ્તું ગોતવા જાઉં કે ભાઈ સસ્તું સારું મળી જાય તો આપણે નવું લેવું ના પડે, ખોટા પૈસા ના એટલા ઉડાડવા પડે, આપણે પૈસા એટલા ના નાખવા પડે. તો ફાઇનલી જોઈએ યાર નવું લેવું પડ્યું. અઠવાડિયું તો માં નેલું, કારણ કે ગેસ લીકેજ થતું હતું ભાઈ. આપણે તો ન હોય ઘેરે રસોઈ બનાવતા હોય ને કંઈક પ્રોબ્લેમ થાય ને, તમે નવું લઈ લઈ આવ્યો ભાઈ. હવે કોઈ દેવું ના કરે. ફો ઈ ફોરનું જૂનું લીધું હતું, ફો ને 250 આ 350 નો ટુંબો આવ્યો છે. પેટ્રોલ નહીં તો 100 રૂપિયાનું આપણે માંથી નું લઈ આવ્યા હતા ઈ ને 250 આ તો 250 નો આવ્યો કહેવાય ને. ફો ઈ ના એમાં એડ કરો આપણે કેમ હોય કોઈ દી ઓલું ના કરાય, ભેદભાવ સારી વસ્તુ જ લેવાય. ગેરંટી આપણે કપડા છે ને જૂના પહેરી લેવાય, બાકી અવી વસ્તુ છે ને નવી જ લેવાય. કોપટિક નો ગેસ સિલિન્ડર ફાટે તો આજુબાજુ વાળા ને ફાટે. હકીકત ની વાત છે આ હે ને. પણ મે વિશે રૂપ મે કીધું આ 100 રૂપિયા માં જૂનો આવતો હોય છે, મે કીધું રિપેરિંગ કરીને આવતો હોય છે. મે તો રિપેર એ ના ઈ આ વસ્તુ રિપેર એ ના થઈ ચેન્જ થઈ બદલાવી તો થાય. ઇન્ડિયનનો ગેસ છે એટલે કે ભાઈ તમારે છે ને ઓલું બિલ હોય ને તો એ કે ચેન્જ થાય, બાકી આમાં કંઈ થાય નહીં. કે મેં તો હવે તો એ કે નવો લેવો પડશે. હું તો કાંઈ વાંધો નહીં, હાલો નવો આપી દો બીજું હું. તો આ સાથે આપણે છે ને આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ કે આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દઈએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અહીંયા જમવાનું રેડી છે. વાવ ક્યાં હે રીંગણા ભાજી બનાવી છે જમવામાં. જમી લઈએ એ સાથે આ વ્લોગને હવે આપણે એન્ડ કરીએ.